કેશોદના ડેપ્યુટી કલેક્ટર કચેરી સામે આ બે ઝપટ બાપુની વાડીમાં ગોવિંદભાઈ વસરામભાઈ મજઠિયાએ 4 વીઘામાં ડ્રીપ પદ્ધતિથી તાઇવાન તરબૂજનું વાવેતર કરે છે, જે તાઇવાન તરબૂજનો પાક 70 દિવસમાં તૈયાર થાય છે. કેશોદના ડેપ્યુટી કલેક્ટર કચેરી સામે આવેલ ઝપટ બાપુની વાડીમાં ગોવિંદભાઈ વસરામભાઈ મજઠિયાએ 4 વીઘામાં ડ્રીપ પદ્ધતિથી તાઇવાન તરબૂજનું વાવેતર કરેલ છે, જે તાઇવાન તરબૂજનો પાક 70 દિવસોમાં તૈયાર થઈ જાય છે. ઓછા દાવાના છંટકાવથી તરબૂજોનો નેચરલી સ્વાદ આવે છે. 1 કિલોથી 4 કિલો સુધીના વજનના તરબૂજ થાય છે. તાઇવાન તરબૂજના વાવેતરથી લઈને પાક તૈયાર થાય ત્યાં સુધીમાં પ્રતિ વીઘે 15 થી 20 હજાર જેટલો ખર્ચ થાય છે, જેની સામે પ્રતિ વીઘે 50 થી 60 હજાર જેટલી આવક થાય છે. એટલે કે ટૂંકા સમયમાં ઓછા ખર્ચે ખૂબ જ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે અને તાઇવાન તરબૂજનું વાડીએ વેચાણ કરી રહ્યા છે. નેચરલી સ્વાદ હોવાથી અનેક લોકો ગોવિંદભાઈ મજઠિયાની વાડીએ તાઇવાન તરબૂજની ખરીદી કરવા માટે આવે છે. મારું નામ ગોવિંદભાઈ વસરામભાઈ મજઠિયા. અહીંયા તરબૂજ જોયા છે આપણે 4 વીઘાના, અને અત્યારે વેચાણ ચાલુ છે. 14 ફેબ્રુઆરીએ વાવેતર કર્યું હતું, 70 દિવસમાં તૈયાર થાય, એટલે માનો કે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ 18 એપ્રિલે વેચાણ ચાલુ કરેલ છે. અત્યારે ભાવ સારો આવે છે અને તરબૂચ આપણે સાઈઝ 1 કિલોથી 4 કિલો સુધીની થાય. આપણે દવા કોઈ જાતની એવી નાખતા નથી, જેથી કરીને સાઈઝ મોટી કરી અથવા મીઠા કરવા. નેચરલી જે રીતે પાકે એ રીતનું અમે વાવેતર કરી વેચીએ છીએ. ક્વોલિટી સારી થાય છે એ પ્રમાણે અમારું આયોજન છે. જગદીશ યાદવનો રિપોર્ટ, કેસદ.